આપણે બનાવેલા પ્રોગ્રામનું સિમ્યુલેશન જોવું હોય, એટલે કે આપણે જે પ્રોગ્રામ બનાવ્યો છે એ કઈ રીતે રન થવાનો છે, પ્રોગ્રામની અંદર કાંઈ ભૂલ હોય તો દેખાડી દે, એના માટે આપણે સિમ્યુલેશન ચેક કરવું પડે. સિમ્યુલેશન જોવું હોય તો શું કરવાનું, તમારો બનાવેલો પ્રોગ્રામ હોય એને ઓપન કરી નાખવાનો અને સિમ્યુલેશનનું બટન દબાવી દેવાનું. હવે જોજો, ખાસ ધ્યાન રાખજો, મારે એક વસ્તુ તમને આમાં વધારાની શીખવાડવાની છે. અત્યારે આપણને સિમ્યુલેશન બતાવે છે પણ ખાલી લાઈન બતાવે છે, ટૂલ કઈ રીતે હાલશે એ. હવે ધારો કે જો અત્યારે આપણને ખાલી ટૂલનો પાથ બતાવ્યો કે કઈ રીતે ટૂલ હાલવાનું છે, ધારો કે આપણે આને 3D માં જોવું હોય તો કઈ રીતે જોવાનું, પાછા એડિટમાં વહી જવાનું. હવે પ્રોગ્રામની શરૂઆતમાં એક તમારે લાઈન ઉમેરવાની રહેશે. એ લાઈન કઈ રીતે ઉમેરવાની, સૌથી પહેલી લાઈન ઉપર કર્સર રાખો, પછી ઇનપુટનું બટન દબાવવાનું. ઇનપુટનું બટન દબાવી એકવાર કર્સર ઉપર લઈ લો. કર્સર ઉપર લઈ લીધા પછી વેરિયસમાં જવાનું છે, પછી બ્લેન્કનું બટન દબાવવાનું. હવે તમારે આમાં એક્સ એ એટલે જોબનો મોટામાં મોટો ડાયામીટર લખી નાખવાનો. આપણો જોબનો મોટામાં મોટો ડાયામીટર 42 છે. પછી ઝેડની આ લંબાઈ કે 0 થી આપણે ચાલુ કરવાનું છે, જોબ કેવડો જોઈએ છે એની સાઈઝ આપી છે આપણે. સૌથી પહેલાં શું લખવાનું છે, 42 એ મોટામાં મોટો ડાયામીટર. પછી Z0 આવડો આ શરૂઆતનો પોઈન્ટ. પછી Z1 એટલે હું જોબની ટોટલ લંબાઈ, ટોટલ લંબાઈ છે -55, 0 થી -55. અને જોબના આગલા ફેસથી આપણો જોબ કેટલો બહાર છે, ચકની બહાર કેટલો નીકળેલો છે એ લંબાઈ અહીંયા આપી દેવાની, બરાબર છે. આટલું લખી અને એક્સેપ્ટનું બટન દબાવી દેવાથી એ એક લાઈન એડ થઈ ગઈ. હવે તમે સિમ્યુલેશન જોશો એટલે તમને 3D માં સિમ્યુલેશન બતાવશે. જોજો, આની અંદર ઝૂમ કરવો હોય જોબને તો એરો કીથી તમે ઉપર નીચે કરી શકો છો, અને પ્લસ અને માઇનસની નિશાની દબાવવાથી ઝૂમ અનઝૂમ થશે. એરો કીથી ઉપર નીચે જઈ શકાય છે, જોબને ઉપર નીચે લેવો હોય તો એરો કીથી, બરાબર છે. નાનો મોટો કરવો હોય તો પ્લસ માઇનસની નિશાની દબાવવાથી થાય છે, નાનો મોટો થાય છે મિત્રો.